नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु अदुबा। विद्यार्थी मित्रों, आज धोरण 12 इंग्लिश की अंदर यूनिट नंबर 5 रीड नंबर 2 नो मैन आर फॉरेन जे कविता छे ए कविता नो आज अभ्यास करीशु। कविता ना कवि छे जॉन स्किरकर। तो कवि अहींया वसुदेव कुटुंबकम नी भावना नो वर्णन आ कविता नी अंदर करेलू छे के जेमा कविए जणाव्यु छे के पृथ्वी पर रहता दरेक मनुष्य छे ए मारा भाईओ छे अने ए पृथ्वी पर एमनु एक ज जग्याए थी एटले के एमनु दरेक व्यक्ति नु पोषण अहींया सारी रीते थाय छे। युद्ध जेवी कठिन परिस्थिति नी अंदर पण आ लोकोनु पोषण थतु होय छे। त्यारबाद कविए जणाव्यु छे के पृथ्वी पर रहता दरेक मनुष्य जे एक ज पोशाक हेठळ એમનું શરીર એ શ્વાસ લેતું હોય છે અથવા એ લોકો ચિંતા હોય છે, એટલે કે આનો ટૂંકમાં સાર એવો થાય કે દરેક જે મનુષ્ય છે એ મારા ભાઈઓ છે અને વિશ્વ કુટુંબ કમની ભાવના આ કવિતાની અંદર એનું વર્ણન કરવામાં આવેલું છે। સૌ પ્રથમ આપણે થોડા ગધરા સ્પેલિંગો જોઈ લઈએ તો અહીંયા છે સ્ટ્રેન્જર, સ્ટ્રેન્જર એટલે અજાણ્યું થાય, કન્ટ્રી એટલે દેશ અને ફોરેન એટલે વિદેશ, બીનીથ એટલે થાય નીચે, યુનિફોર્મ એટલે ગણવેશ પહેરવેશ અને બ્રીથ એટલે શ્વાસ લેવો। ત્યાર પછી છે આગળ લાઈ, લાઈ એટલે કોઢી જવું, અવેર એટલે જાણીતા હોવું અથવા જાગ્રત હોવું, હાર્વેસ્ટ, હાર્વેસ્ટ એટલે ફસલ અને ફેડ એટલે ખવડાવવું અથવા ખાવું। ત્યાર પછી સ્ટાર્વડ, સ્ટાર્વડ એટલે અછત। એના પછી જોઈએ તો લેબર એટલે મહેનત, મજૂરી પણ થાય, વેક એટલે જાગવું, સ્ટ્રેન્થ એટલે શક્તિ તાકાત, કોમન લાઈફ એટલે સામાન્ય જીવન, રેકગ્નાઇઝ એટલે ઓળખવું અને અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું। તો વિદ્યાર્થી મિત્રો, કવિતાને વિસ્તારપૂર્વક સમજીએ। પ્રથમ લાઈનમાં જોઈએ રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જર નો કન્ટ્રી ઇઝ ફોરેન। યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ લોકો એ અજાણ્યા નથી, નો કન્ટ્રી ઇઝ ફોરેન, કોઈ પણ દેશ એ વિદેશ નથી। બીનીથ ઓલ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રીથ, બધા જ લોકો એક જ પહેરવેશ હેઠળ એ રહે છે અથવા એક જ પહેરવેશ હેઠળ એ ઢંકાયેલા છે। Like ours, the land our brother walks upon. જેમ કે આપણા જે ભાઈઓ છે એ આ પૃથ્વી પર ચાલે છે। Is earth like this in which we all shall lie? અને આ એ જ પૃથ્વી છે કે જેની અંદર એક દિવસ આપણે બધા કોટી જઈશું, એટલે કે મુક્તિ પા। They too aware of sun, air and water. આપણા ભાઈઓ છે એ આપણા ભાઈઓ સૂર્ય, હવા અને પાણી વિશે તેઓ પણ જાણે છે। આગળ વધીએ, આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, એટલે શાંતિપૂર્વકની ફસલથી એમનું પોષણ થાય છે। અને યુદ્ધ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ, અને યુદ્ધ જેવી કઠિન પરિસ્થિતિમાં પણ એ લોકોનું પોષણ થતું હોય છે। Their hands are ours. આપણે આપણા જેવા જ હાથ છે, એટલે આપણા જેવા હાથથી મહેનત કરી શકે છે। And in their lines we read. અને એમને દોરે જે લાઈનો છે આપણે બરાબર વાંચી શકીએ છીએ। A labor not different from our own. અને એમની જે મહેનત છે, મજૂરી છે, એ પણ આપણાથી ભિન્ન નથી, આપણા જેવી જ એ લોકો પણ મહેનત કરે છે। Remember they have eyes like ours. That wake or sleep. તો યાદ રાખો તેમની પાસે પણ આંખો છે આપણા જેવી, અને જેના દ્વારા એ જાગી શકે છે અને સૂઈ શકે છે. And strength that can be born by love. અને એમની પાસે પણ શક્તિ છે અને એ શક્તિને આપણે પ્રેમ દ્વારા જીતી શકીએ છીએ. In every land is common life. દરેક જે ભૂમિ છે, ઇન્ડિયાની અંદર આવી, ઓસ્ટ્રેલિયાની અંદર આવી, અમેરિકાની અંદર આવી, કોઈ પણ દેશમાં જે ભૂમિ છે એમાં સામાન્ય જીવન હોય છે, લાઈફ કેવી છે, કોમન છે, ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, અને એ જીવનને આપણે બરાબર ઓળખી શકીએ છીએ અને સમજી શકીએ છીએ। તો કવિતામાં આગળ વધીએ,
Let us remember whenever we are told to hate our brother. तो चलो अपने याद करिए कि whenever we are told के जहरे पर अपने कहवा मावे लुचे to hate our brother के तमें तमारा भाइयों नो तिरस्कार करो. तो इति जवर सेल अने तेते अपने पोते that we sell disposes better and condemn. इति अपने बधाए disposes disposes इतने प्रतिकार करो ये बाबतों प्रतिकार करो जो ये better એટલે એ બાબતોને આપણે નાબૂદ કરી જોઈએ અને કન્ડેમ એટલે વખોડી જોઈએ એટલે આપણે આપણા ભાઈઓનો તિરસ્કારીએ એ બાબતનો પ્રતિકાર કરવો જોઈએ વખોડો જોઈએ અને આ બાબતોને નાબૂદ કરવી જોઈએ રિમેમ્બર વી વુડ ટેક આઉટ આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર યાદ રાખો કે આપણે એ લોકો છીએ કે જે આપણે એકબીજા પર હથિયારો ઉઠાવીએ છીએ ઈટ ઇઝ ધ હ્યુમન અર્થ આ જે રહી એ માનવીય પૃથ્વી છે ધેટ વી ડિફાઇલ અને જેને આપણે પ્રદૂષિત કરી છે અવર હેલ્સ ઓફ ફાયર આપણી જે નર્કની આગ છે એ એન્ડ ડસ્ટ અને ધૂળ છે આઉટરેજ ધ ઇનોશન્સ ઓફ એર એ આપણી નિર્દોષતાનું જે હવા છે એને અતિક્રમિત કરે છે ધેટ ઇઝ એવરીવેર our own અને એ જ દરેક જગ્યાએ આપણી પોતાની છે રિમેમ્બર યાદ રાખો કે નો મેન આર ફોરેન કોઈ પણ માણસ એ વિદેશી નથી નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્ડ અને કોઈ પણ દેશ એ અજાણ્યો નથી આપણો પોતે આપણો પોતાનો દેશ છે આખી ભૂમિ પર જેટલા પણ દેશ આવ્યા અથવા જેટલી પણ ભૂમિ આવી એ બધી આપણી પોતાની છે અને એ જ બધા આપણા ભાઈઓ છે તો વિદ્યાર્થી મિત્રો આ કવિતાની અંદર જોન સ્કિનકપે વસુદેવ કુટુંબકમની ભાવનાનું વર્ણન કરેલું છે.